Hello friends, welcome to StudyIQ, India's biggest e-learning platform. So friends, આજે આપણે એપ્રિલ મહિનાનો ફર્સ્ટ પાર્ટ જોવા જઈ રહ્યા છીએ અને આ ગુજરાત પાક્ષિકના એનાલિસિસમાં આપણે 3 મહિના સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે. હોપફુલી આ સિરીઝ વિધિન નેક્સ્ટ 15 ડેઝમાં આપણે પૂરી કરીશું. મીન્સ કે નેક્સ્ટ 15 ડેઝમાં આપણે ઓલમોસ્ટ ઓગસ્ટ કે સપ્ટેમ્બર સુધી પહોંચી જઈશું. ઓકે, સો એપ્રિલ મહિનાનો ફર્સ્ટ પાર્ટ હું દીક્ષિત તેરે આપની સમક્ષ લઈને રજૂ કરું છું અને કોશિશ કરીશ કે આગલા 7 વિડીયોની જેમ આ વિડીયોમાં પણ આપને ખૂબ સરસ રીતે સમજાઈ જાય. ઓકે ફાઇન, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ એ બધાને જે લોકો આજે પીઆઈની પ્રિલિમિનરી એક્ઝામ આપી છે અને હોપ ફોર ધ બેસ્ટ કે બધા લોકોનું સિલેક્શન ઓલમોસ્ટ મેઇન્સ એક્ઝામિનેશન માટે થઈ જાય. ઓકે ફાઇન, એન્ડ વન મોર થિંગ કે જે લોકો મારા ગુજરાત પાક્ષિકના વિડીયો રેગ્યુલરલી ફોલો કરતા હશે એ લોકોને ખ્યાલ હશે કે આપણે બેઠે બેઠા છેલ્લા માત્ર 3 જ મહિનાના પાક્ષિકમાંથી ઓલમોસ્ટ 6 થી 7 ક્વેશ્ચન્સ છે આપણે આ પીએની પ્રિલિમ એક્ઝામિનેશનમાં જોયા હશે. સો આના ઉપરથી ખ્યાલ આવે છે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ મેગઝિન છે. સો આપણે આને એકદમ સિરિયસલી ફોલો કરીશું. ઓકે, સો આ એપ્રિલ મહિનાના આ ફર્સ્ટ પાર્ટમાં શું શું છે? આમ જોવા જઈએ તો બહુ એટલું બધું ખાસ છે નહીં, મતલબ જે ન્યૂઝ છે બહુ માઇનોર ન્યૂઝ છે, બટ સ્ટીલ દે આર ઇમ્પોર્ટન્ટ. તો પહેલું છે બિરસા મુંડા યુનિવર્સિટી, અને આ ન્યૂઝ ઉપરથી તમને બધાને જે લોકોએ પીઆઈની પ્રિલિમિનરી એક્ઝામ આપી હશે એ લોકોને ખ્યાલ હશે કે આ બિરસા મુંડા છે, આ નામ આપણે આજની પ્રિલિમિનરી એક્ઝામમાં આવી ગયું છે. જોઈએ કે એની અંદર શું છે અને શા માટે બિરસા મુંડા યુનિવર્સિટી નામ આપવામાં આવ્યું છે એ આપણે ડિટેલમાં જોઈશું. ત્યારબાદ છે કલા મહાકુંભ, ગેરનો મેળો અથવા તો કમાટનો મેળો જે છોટા ઉદેપુર ખાતે થાય છે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે એક ન્યૂઝ છે, 2 આંબેડકર ભવનની જાહેરાત કરી છે સરકારશ્રીએ એપ્રિલ મહિનામાં, અને તેને લઈને એક આંબેડકર સાહેબની બીજી એક વાત કહેવાની છે મારે, આ સ્લાઇડમાં હું તમને આગળ જતાં કહીશ. ત્યારબાદ છે ગુજ માઇન એપ, આ એક પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે જે આપણે ખાણ ખનિજ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. જોઈશું કે આ એપમાં શું શું છે. અને છેલ્લે લાસ્ટમાં છે ઉડતી નજરે, મતલબ જે મિસલેનિયસ ન્યૂઝ હશે કે જેને કોઈ એક હેડિંગ નીચે ના આવરી લેવાય પરંતુ ઇમ્પોર્ટન્ટ છે કોઈપણ એક્ઝામિનેશનને લઈને એવી ન્યૂઝ આપણે લઈશું. ઓકે, સો લેટ સ્ટાર્ટ. પહેલાં જોઈએ બિરસા મુંડા યુનિવર્સિટી. આપણા માનનીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાએ એપ્રિલ મહિનામાં આ જાહેરાત કરી હતી કે બિરસા મુંડા યુનિવર્સિટી બનશે. તો બિરસા મુંડા પહેલાં તો જે કે છે કોણ, આ બિરસા મુંડા એટલે શું? તો મિત્રો, બિરસા મુંડામાં જે મુંડા છે એ એક જાતિનું નામ છે, બરાબર, આદિવાસી આદિજાતિના એક જાતિનું નામ છે મુંડા. અને એમાં આ બિરસા નામના વ્યક્તિ આપ અહીં નીચે જોઈ શકો છો ફોટોમાં, જે આ ફોટો જોઈ રહ્યા છો આ છે બિરસા. સો એ બિરસા મુંડા છે એ ઓલમોસ્ટ 19મી સદીમાં એટલે કે 15 નવેમ્બર 1875માં ઝારખંડના રાંચી ખાતે એનો જન્મ થયેલો. અને એ શા માટે ફેમસ હતા? તો કે એણે અંગ્રેજો, એ વખતે આપણે સ્વાભાવિક છે બ્રિટિશ રાજ ચાલતું હતું અને બ્રિટિશ રાજમાં 1 ઓક્ટોબર 1894માં તેઓએ કર માફી ન આપવાના લીધે જે આંદોલન થયું હતું એ આંદોલનનું નેતૃત્વ આ બિરસાએ લીધેલું હતું. સો મુંડા જાતિના આ બિરસા મહાનુભવ હતા અને લોકો તેને ધરતીલાલ કે ધરતી બાબા તરીકે પણ ઓળખતા હતા. આ 1894માં એઓ આમ જોવા જઈએ તો નેતૃત્વની ક્ષેત્રમાં આગળ આવ્યા અને આગળ આવતા થોડા જ વર્ષોમાં એને જેલ થઈ અને જેલમાં એ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા, કુદરતી રીતે જ મૃત્યુ પામ્યા છે જેલમાં. અને એ પણ કહી દઉં કે એમણે જેલ હાથે કરી એને ધરપકડ વહોરી હતી, નહીં કે સરકારશ્રી એને પકડી પડ્યા હતા, પરંતુ જાતે જ પોતે શરણાગતિ સ્વીકારી જેલમાં ગયા અને રાંચીની જેલમાં 9 જૂને 1900 તેઓ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા. આ બિરસા મુંડાને જે ખાસિયતો છે અથવા તો જે એની બહાદુરીપૂર્વક શા માટે એને આજે વખણાય છે, ઓળખાય છે અને પૂજાય છે હું એમ કહીશ, કારણ કે એને એ સમયે આદિજાતિ માટે થઈને ઘણા કામ કર્યા અને ઘણી પહેલ કરી હતી. આજે પણ બિરસા મુંડાને ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની આદિજાતિના લોકો ભગવાન માને છે અને પૂજે પણ છે. એનાથી પણ વિશેષ હું કહીશ કે આપણા જે સશસ્ત્ર દળો છે, જે આપણી લશ્કર છે, આપણું પાયદળ છે, એ લશ્કરમાં એક બિહાર રેજિમેન્ટ કરીને છે. એ બિહાર રેજિમેન્ટના સૈનિકો આજની તારીખે જે નારા બોલે, ચાહે યુદ્ધ વખતે હોય કે પરેડ વખતે હોય, એ નારામાં પહેલો નારો હોય જય બજરંગબલી અને બીજો નારો હોય છે એનો બિરસા મુંડા કી જય. તો આના ઉપરથી સાબિત થાય છે કે એ રીઝનમાં એટલે કે બિહાર, છત્તીસગઢ, ઉડીસા, ઝારખંડ આ બધી જગ્યાએ આ બિરસા મુંડા કેટલા ફેમસ હશે. ત્યારબાદ જોઈએ કે આ રાંચીમાં એક એરપોર્ટ આવ્યું છે, એરપોર્ટનું નામ છે બિરસા મુંડા નામ અપાયું છે. બિરસા મુંડા જે યુનિવર્સિટી આપણે ગુજરાતમાં જે જાહેરાત કરી છે એ યુનિવર્સિટીનો ક્રમ થશે 62મો.
મતલબ કે ઓલમોસ્ટ 62 જેટલી આ યુનિવર્સિટી બનતાની સાથે ગુજરાતમાં 62 યુનિવર્સિટીઓ સ્થપાઈ જશે. અને આ યુનિવર્સિટી ફોકસ કેના પણ એના નામ ઉપરથી આપણે ખાતરી પડી જવી જોઈએ કે બિરસા મુંડા મીન્સ કે સ્પેશિયલી આદિજાતિની સંસ્કૃતિને પ્રોત્સાહન મળી રહે એ માટે થઈને અભ્યાસક્રમોમાં લોન્ચ કરવામાં આવશે, જેથી કરીને આદિજાતિના લોકોને વધુને વધુ આગળ તક મળી રહે અભ્યાસક્રમમાં અને અલગ અલગ ક્ષેત્રોમાં. સો આ એના માટેની સ્પેશિયલ યુનિવર્સિટી બની રહેશે. નેક્સ્ટ આગળ જોઈએ કે આ બનશે ક્યાં. ઓકે, સરદારનું જે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેની બાજુમાં જ આ યુનિવર્સિટી સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેની સાથે થોડા પાસ્ટમાં જઈએ તો ભૂતકાળમાં આપણા પોસ્ટલ ડિપાર્ટમેન્ટે ભારતીય ટપાલ ખાતાએ એક 60 પૈસાની ટિકિટ બહાર પાડી હતી 15 નવેમ્બર 1988 રોજ આ બિરસા મુંડાની યાદી માટે. જોઈએ બિરસા એ ટપાલ ટિકિટ કેવી હતી. આરએ ટપાલ ટિકિટ આ પ્રમાણેની ટપાલ ટિકિટ હતી. ત્યારબાદ બોકારો જિલ્લા ખાતે સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે. આ સ્ટેચ્યુ આ પ્રકારનું છે, આપ જોઈ શકો છો અહીંયા બોકારો જિલ્લો. આ બોકારો જિલ્લો છે એ ઝારખંડમાં આવેલો છે જિલ્લો, અને ઝારખંડમાં એક ડિસ્ટ્રિક્ટ છે અને સ્પેશિયલી પૂર્વીય તટ ઉપર આવેલો ડિસ્ટ્રિક્ટ છે. એટલે કે આપણે જ્યારે ઇન્ડિયન મેપમાં તમે જોશો તમને ખ્યાલ આવશે એ બોકારો જિલ્લોમાં આવું આ પ્રકારનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે. આ બિરસા મુંડા પર 2 મૂવી બની ગયેલા છે. એક મૂવી 2004માં બની ગયેલું છે જેના ડાયરેક્ટર હતા અશોક સરન, અને એ મૂવીનું નામ હતું ઉલગુલન એક ક્રાંતિ, જે ક્રાંતિ માટે થઈને એને નેતૃત્વ લીધેલું હતું. એ ક્રાંતિ પર જ એક આ મૂવી બનાવવામાં આવ્યું હતું 2004માં. અને બીજું મૂવી બનાવવામાં આવ્યું હતું 2008માં જેનું નામ હતું ગાંધી સે પહેલે ગાંધી. આ મૂવીના ડાયરેક્ટર હતા ઇકબાલ દુર્રન. અને અહીંયા એ નોંધવા લાયક છે કે ઇકબાલ દુર્રન પોતે એક નોવેલ લખેલી હતી જે નોવેલનું ટાઇટલ પણ એ જ હતું, ગાંધી સે પહેલે ગાંધી. સો પોતે જ પોતાની નોવેલ પર આ મૂવી બનાવ્યું હતું. સો બિરસા મુંડા ઉપર આના પરથી ખ્યાલ આવે છે કે 2 મૂવી બની ગયેલી છે, નોવેલ લખાઈ ગયેલી છે, ઘણા બધું સાહિત્ય રચાઈ ગયું છે. એના ઉપરથી ખબર પડે છે કે આદિજાતિમાં સૌથી વધારે એટલા માટે ફેમસ છે કે એમણે એ જે તે સમયે આદિવાસી માટે અવાજ ઉઠાવેલા હતા. ત્યારબાદ આગળ જોઈએ કે કલા મહાકુંભ, જે નેક્સ્ટ ન્યૂઝ છે કલા મહાકુંભ. બિરસા મહાકુંભમાં હજુ એક વાત તમને કહી દઉં કે આપણા ગુજરાત રાજ્યમાં જે આપણું અનુસૂચિત જનજાતિ ડિપાર્ટમેન્ટ છે એનું નામ બદલીને પણ બિરસા મુંડા વિભાગ રાખી દેવામાં આવ્યું છે. આ પણ એક નોંધવા લાયક બાબત છે. ઓકે, ત્યારબાદ જોઈએ કલા મહાકુંભ. આ કલા મહાકુંભ છે એ ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં આયોજન કરવામાં આવેલું છે. કેના ઉપર ફોકસ કરશે, ગુજરાતમાં કલા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વિશેષ પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા શુભારંભ. આમ જોઈએ તો સરકાર શ્રી હાલ ઘણા બધા મહોત્સવ ઉજવી રહી છે. આ કલા સાંસ્કૃતિકને લગતો છે સ્પેશિયલી જનરલી 1 to 12 એટલે કે 1 થી 12 ધોરણના લોકો માટે તેને સ્પેશિયલી ખાસ કરીને આમાં પ્રોત્સાહન મળવામાં આવે છે, જેથી કરીને એ લોકોની કોઈ પણ કલા સંસ્કૃતિ આમાં રજૂ કરી શકે. અલગ અલગ 28 અહીંયા 28, 30 અને 35 એટલા માટે લખ્યા છે કે ગુજરાત પાક્ષિકમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે અલગ અલગ 28 કલા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવશે. પરંતુ તમે જો વિકિપીડિયા કે ગૂગલમાં સર્ચ કરશો તો તમને 30 પણ જોવા મળશે અને 35 પણ જોવા મળશે, પોસિબલ છે બંને. એવી જ રીતે જ્યારે કેટલી કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તો ગુજરાત પાક્ષિકમાં લખ્યું છે 10 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આ ઉત્સવ માટે, જ્યારે આનાથી દૂર વિકિપીડિયા અને ગૂગલ અલગ અલગ આર્ટિકલ્સમાં 30 કરોડ કે 35 કરોડ બોલે છે. સો આપણે માનવાનું ગુજરાત પાક્ષિકનું અને ગુજરાત પાક્ષિકને ઓથેન્ટિક માનવાનું, ઠીક છે. સો આપણે એવું માની ચાલીએ કે અલગ અલગ 28 જાતની કલા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને આવરી લેવાશે આ કલા મહાકુંભ અંતર્ગત. ઉદઘાટન પ્રથમ વખતનો ઉત્સવ હતો અને એનું ઉદઘાટન આપણે કરવામાં આવ્યું છે સચિવ શ્રી વીપી પટેલ દ્વારા હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતેથી ઉદઘાટન થયું. અને આ ઉત્સવમાં મહાનગરોથી લઈ ગ્રામીણ કક્ષા સુધીનું આયોજન એટલે કે બધાને આવરી લેવામાં આવવાનું નક્કી કર્યું છે. કોણ કોણ આયોજન કરશે આ ઉત્સવનું? ગુજરાત સંગીત નાટ્ય અકાદમી અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજવામાં આવશે. આ એપ પોસ્ટર જોઈ શકો છો. પ્રથમ કલા મહાકુંભ એટલે ખ્યાલ પડે છે કે ફર્સ્ટ ટાઈમ જ ગુજરાતમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આ તમે જોઈ શકો છો કે અહીંયા બહેનો છે એ ભાગ લઈ રહ્યા છે, પોતાની સંસ્કૃતિ રજૂ કરી રહ્યા છે. અહીંયા 2 જજ બેઠા છે, જોઈ શકો છો સામે પાર્ટિસિપન્ટ ત્યાં પાર્ટિસિપન્ટ કરે છે. સો બધા પોતપોતાની અંદર રહેલી અલગ અલગ પ્રકારની કલા સંસ્કૃતિને રજૂ કરશે અને જેથી કરીને એ લોકોને પ્રોત્સાહન મળશે. તો આ રીતનો હતો આ કલા મહાકુંભ. ત્યારબાદ જોઈએ ગેરનો મેળો અથવા તો કવાંટનો મેળો. આ મેળો છે એ જનરલી આદિવાસી જાતિ માટે છે, આદિવાસી જાતિના લોકો માટે છે. અને એમાં પણ
એ લોકો શું રજૂ કરશે? તો એ લોકોની સંસ્કૃતિ, મતલબ ચાહે એ લોકોનું ગાયન છે, નર્તન છે, વાદન છે, જે લોકો વાદ્ય વગાડી શકે છે, જે પ્રકારે નૃત્ય કરી શકે છે, કે જે પ્રકારે તેઓ પોતાની ભાષામાં, બોલીમાં ગીતો ગાય છે, આ બધું આમાં રજૂ થાય છે અને આનંદપૂર્વક સાથે આમાં લોકો એકત્રિત થાય છે. પરંતુ આ મેળાની ખાસિયત એ છે કે સ્પેશિયલી આ મેળામાં એક સમુદાયનું પ્રભુત્વ જોવા મળે છે, અને એ સમુદાય છે રાઠવા સમુદાય. છોટા ઉદેપુરના કવાંટ ખાતે ઉજવાતો આદિવાસી બાંધવા માટેનો આ મેળો છે. હોળીને બાદ ત્રીજા દિવસથી, એટલે કે ફાગણ વદ ત્રીજથી આ મેળો શરૂ થાય છે. અને મુખ્યત્વે મેં હમણાં જ કહ્યું એમ, રાઠવા સમુદાયના લોકો પોતે આ મેળામાં એકત્રિત થાય છે. અને મુખ્ય પ્રવૃત્તિ આ મેળા જેના માટે ફેમસ છે, એક બીજી વાત મળે એ છે કે અહીં રાઠવા સમુદાયના યુવતી અને યુવકો જીવનસાથીની શોધ કરે છે, મતલબ મનપસંદ જીવનસાથીની પસંદગી આ મેળામાં કરવામાં આવે છે. ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે ગુજરાતના સીએમ આમાં ઉપસ્થિત રહ્યા હતા, એટલા માટે આ મેળાનું મહત્ત્વ વધી ગયું છે. રાઠવા સમુદાય છે, જે એક આદિજાતિનો એક સમુદાય છે, એ સમુદાય ગુજરાતમાં સૌથી મોટો સમુદાય ગણવામાં આવે છે, સૌથી મોટું એકમ છે. ક્યાં થાય છે આ મેળો? વડોદરાથી એક્ઝેક્ટ 100 કિલોમીટર દૂર છોટાઉદેપુરની નજીક આ મેળો ભરાય છે, કવાંટની બાજુમાં. એને ગેરનો મેળો પણ કહેવામાં આવે છે. શું થાય છે એની અંદર? મેં કહ્યું હમણાં, ગાયન, વાદન અને નર્તનથી આ મેળો દીપી ઉઠે છે. ઓકે, આ ગેરના મેળોમાં મેં સ્પેશિયલી રાઠવા સમુદાયને યાદ રાખો આપણે, કે રાઠવા સમુદાય છે એને લગતો, મતલબ એ સમુદાયનું પ્રભુત્વ આ મેળામાં જોવા મળે છે આપણે. ઓકે, ત્યારબાદ જોઈએ ડૉક્ટર બાબા સાહેબ. તો મેં કહ્યું કે આમ તો શા માટે આ ન્યૂઝમાં છે, એટલા માટે કે એક તો એપ્રિલ મહિનામાં બાબા સાહેબનો જન્મદિવસ છે, ત્યારબાદ બાબા સાહેબે સૂત્રો આપેલા છે. એક સૂત્ર પહેલું એ હતું કે શિક્ષિત બનો અને સંગઠિત બનો, આ બાબા સાહેબે કહેલું છે. તેવી જ રીતે બાબા સાહેબે એ પણ કહ્યું છે કે સામાજિક સ્વતંત્રતા વિનાની રાજકીય સ્વતંત્રતાનો કોઈ મતલબ નથી. ફ્રેન્ડ્સ, આ સેન્ટેન્સનો બહુ ગુડ મિનિંગ છે, મોટો મિનિંગ છે. શું કહેવા માગે છે બાબા સાહેબ આ સેન્ટેન્સ દ્વારા? કે જ્યાં સુધી સમાજમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને જાતિ, રંગ, રૂપના આધારે ભેદભાવ રાખશે, ત્યાં સુધી આ દેશ આઝાદ થાય, બંધારણ બનાવે, રાજકીય સ્વતંત્રતા મેળવે એનો કોઈ મતલબ રહેતો નથી. કારણ કે જો સામાજિક સ્વતંત્રતા અને સામાજિક સમરસતા નહીં આવે, ત્યાં સુધી બધું નરી વાતો છે, નરા સપનાઓ છે. સો એટલા માટે થઈને બાબા સાહેબના વિચારો ઉત્કૃષ્ટ હતા અને એટલા માટે આજે અમર છે. આ આપણે જાણીએ છીએ કે બાબા સાહેબ એકમાત્ર એવા હતા ભારતીય ઇન્ડિયન પર્સનાલિટી કે જેઓ 3-3 ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. અને ગોળમેજી પરિષદ એ શા માટે હતું? સાયમન કમિશનના રિપોર્ટને સમજ માટે થઈને, એ માટેની ચર્ચા માટે થઈને આ ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી હતી. હાલ શા માટે ચર્ચામાં છે? તો બાબા સાહેબના જન્મદિનના નિમિત્તે બોટાદ અને છોટાઉદેપુર ખાતે 2 આંબેડકર ભવન બાંધવામાં આવશે તેવી જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવી. હવે એક પ્રશ્ન ઘણી વખત આપણે જોવા મળે છે કે બાબા સાહેબ એકચ્યુઅલમાં કોના માટે લડતા હતા? દલિતો માટે લડતા હતા કે રાષ્ટ્રપ્રેમી? મતલબ બાબા સાહેબને આઝાદી જોઈતી હતી કે બાબા સાહેબને માત્ર દલિતોનું હિત જોઈતું હતું? આ પ્રશ્ન બહુ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન્સ છે અને આના ઉપર ઘણી બધી ડિબેટ થઈ ચૂકી છે અને થાય છે. બટ હું આ એક પુસ્તક ઉપર પ્રકાશ પાડીશ. આ પુસ્તક છે બાબા સાહેબનું લિખિત છે, થોટ્સ ઓન પાકિસ્તાન. આ પુસ્તક વાંચ્યા પછી તમને ખાતરી થશે કે બાબા સાહેબ છે એ સારા સારા રાષ્ટ્રહિતો ઈચ્છતા, ધરાવતા અને વિચારતા એવા રાષ્ટ્રના સ્વયંસેવકો વિચારધારા ધરાવતા હતા. કારણ કે થોટ્સ ઓન પાકિસ્તાનમાં બાબા સાહેબનો રાષ્ટ્રપ્રેમ દેખાયા હોય છે અને આ એક જ પુસ્તકે સાબિત કરી આપે છે કે બાબા સાહેબ જ્યારે બાહ્ય બાબતો હોય ત્યારે માત્ર ને માત્ર દેશપ્રેમ ધરાવતા હતા, પરંતુ આંતરિક બાબતોમાં બાબા સાહેબની પ્રાયોરિટી હતી કે સામાજિક સ્વતંત્રતા અને સમરસતા પહેલાં થવી જોઈએ, તેના વગર છે એ આઝાદી કે શ્રેષ્ઠ બંધારણનો કોઈ મિનિંગ રહેતો નથી. સો આ ઇમ્પોર્ટન્ટ પુસ્તક છે, થોટ્સ ઓન પાકિસ્તાન, રિટન બાય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ઓકે, ત્યારબાદ ગુજમાઇન નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. રાજ્યભરમાં ખનિજ ચોરી ખૂબ થાય છે, આપણે બધા વારના ન્યૂઝમાં જોતા હોઈએ છીએ. તો એ ખનિજ ચોરીને રોકવા, અટકાવવા માટે તેને એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. તો સ્વાભાવિક છે કે આ મોબાઈલ એપ લોન્ચ કરવાનો એક જ ઉદ્દેશ્ય છે સરકારશ્રીનો, કે જેથી કરીને કોઈ ગુજરાતનો નાગરિક એવું ફીલ કરે કે કોઈ જગ્યાએ ખનિજની ચોરી થઈ રહી છે, તો એ ચોરી અટકાવવા માટે થઈને કોઈ પોલીસ સ્ટેશન કે કોઈ જગ્યાએ ફરિયાદ કરવા કરતાં આ ગુજમાઇન નામની એપ્લિકેશન થ્રી એ સરકારશ્રીને જાણ કરી શકે છે. કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ માઇનિંગ આ એપનું નિયમન કરશે. ક્યાં વિભાગ હેઠળ આવશે આ કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ? તો એના માટે થઈને આ વેબસાઇટ છે ઇન્ડસ્ટ્રીઝ, અહીં લખેલું છે, આપ જોઈ શકો છો, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. સો જે કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ છે
એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇનિંગ ડિપાર્ટમેન્ટ હેઠળ આવે છે ને એ હેઠળ અંતર્ગત જ આખું એપ્લિકેશનનું નિયમન કરશે. કેવી હશે આ એપ્લિકેશન? આ પ્રકારની એપ્લિકેશન આપ જોઈ શકો છો, પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી શકો છો. અને ગુજરાતભરમાં કોઈ પણ જગ્યાએ ગેરરીતે થતું માઇનિંગ, ગેરરીતે થતું ખનિજ ચોરીને અટકાવવા માટે થઈને કોઈ પણ નાગરિક આ એપ્લિકેશન દ્વારા સરકારશ્રી સુધી મેસેજ પહોંચાડી શકશે. માનનીય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગત વખતે વિધાનસભાના સત્રમાં જણાવ્યું હતું કે આ એપ દ્વારા 10 ફરિયાદો કચ્છ જિલ્લામાં મળી છે અમને, તેમજ રૂબરૂ ફરિયાદો પણ મળી છે. તો મતલબ એપ છે એ લોકો સુધી ધીમે ધીમે પહોંચી રહી છે અને તેના દ્વારા આના ફાયદાઓ પણ છે. ઓકે, આ હતી ગુજમાઈ. અને હવે લાસ્ટ સ્લાઇડ થોડા ન્યૂઝ જોઈ લે, ઉડતી નજર, એટલે કે એવા ન્યૂઝ કે જે કોઈ એક હેડ હેઠળ ના આવ્યા પરંતુ ઇમ્પોર્ટન્ટ છે. અને ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે ગુજરાત પાક્ષિકના અંતમાં જે 10 ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે એ 10 ક્વેશ્ચનમાં આ ઉડતી નજરના સમાચારથી આવરી લેવામાં આવ્યા છે. પહેલું છે, ખાખરિયા ટપ્પાનો પ્રદેશ, કડી આસપાસનો પ્રદેશ એને ખાખરિયા ટપ્પાનો પ્રદેશ ગણવામાં આવે છે. કેમ ન્યૂઝમાં છે? કારણ કે નાયબ મુખ્યમંત્રીશ્રીએ કડી ખાતે 842 લાખના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. તો એ કડી ખાતે આ કર્યા એટલા માટે કડી આસપાસનો જે પ્રદેશ છે એને ખાખરિયા ટપ્પાનો પ્રદેશ પણ ઓળખવામાં આવે છે. લાસ્ટ આ માત્ર એક ન્યૂઝ, નાયબ મુખ્યમંત્રીશ્રીના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત અને લોકાર્પણના કારણે આ પ્રશ્ન છે નીકળી આવે છે કે ત્યાં જે વિસ્તાર છે કડીનો એ કેનાથી કયા બીજા નામથી જાણીતો છે, તો તે છે ખાખરિયા ટપ્પા. ત્યારબાદ સેકન્ડ ન્યૂઝ છે કે રાજ્યને તમામ કોર્પોરેશન, જેટલા પણ નગરપાલિકા મહાનગરપાલિકા છે, દરેકમાં વિવિધ વિવિધ સમિતિઓ હોય છે, એ દરેક સમિતિઓની મુદ્દત 2.5 વર્ષની રહેશે. બીજું છે કે રાજ્ય સરકારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જન્મ શતાબ્દી વર્ષ જાહેર કર્યું છે 2017, અને એને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. તો આ એક ન્યૂઝ છે ને, આપણે જોતા હશું કે આજકાલ ન્યૂઝપેપરમાં કે ટેલિવિઝનમાં જેટલી બી ગવર્મેન્ટ સ્કીમ્સની જાહેરાત આવે છે કે કોઈ પણ જાહેરાત આવશે તો તમને ત્યાં કોર્નરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો ફોટોગ્રાફ જોવા મળશે. અને લાસ્ટ ન્યૂઝ છે આજના કે 10,000 હોમગાર્ડ્સ જવાનોના દૈનિક ભથ્થામાં 100 રૂપિયાનો વધારો કરી અને 300 કરવામાં આવ્યા છે. અલ્ટિમેટ હવે છે એનો એટલો વધારો થયો છે. આ લાસ્ટ 10 ક્વેશ્ચન્સ છે. 10 ક્વેશ્ચન્સ આપ જોઈ લેજો અને ટ્રાય કરજો, એટેમ્પ કરજો આમાંથી આન્સર આપવાના, અને જોજો કે તમને આ વિડીયો જોયા પછી આ 10 ક્વેશ્ચન્સમાંથી કેટલા ક્વેશ્ચન આવડ્યા છે. ઓકે, સો આજનો આ એપ્રિલનો ફર્સ્ટ પાર્ટ પૂરો કરીએ છીએ. બહુ ઓછા ન્યૂઝ હતા, સો શોર્ટ વિડીયો હશે. ટૂંક સમયમાં, એટલે વિધિન 1 or 2 ડેઝ, હું ફરી પાછો એપ્રિલનો પાર્ટ 2 લઈને આવીશ. ત્યાં સુધી બધાને પીએની એક્ઝામિનેશન જે લોકોએ આપી છે એ લોકો રિલેક્સ ફીલ કરો 2 દિવસ, એને ફોર ફર્ધર એક્ઝામિનેશન ફરી પાછા બધા રીડિંગમાં લાગી જાઓ. ઓકે, થેન્ક યુ સો મચ, ઓલ ધ બેસ્ટ ફોર રીડિંગ.